ઓકે, ચાલો હવે જે આપણે ચેપ્ટરની વાત કરીએ છીએ કે એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રલ્સ, એમાં આપણે આગળ જોઈએ. કાલ આપણે 8 જેટલા એક્ઝામ્પલ જોયા હતા અને વાત કરી હતી કે કઈ રીતના એને સોલ્વ કરી શકાય છે અને કઈ રીતના એરિયા જે લાઈન અને કર્વ બંને ઇન્ટરસેક્શન કરતા હોય ત્યારે એને સોલ્વ કઈ રીતના કરી શકાય છે એની આપણે વાત કરી હતી. ઓકે, હવે આજે આપણે જોવાનું છે કે 9 પ્રકારનો વક્ર આપેલો છે કે પરવલય, શું આપેલું છે, પરવલય y is equal to x square and y is equal to modulus of x વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, તો સોલ્યુશન શું કહેવા માંગે, આપણે ટ્રાય કરીએ કઈ રીતના એને સોલ્વ કરી શકાય છે એની આપણે વાત કરીએ. ઓકે, તો હવે આપણે આમાં શું કરશું, એટલા ભાગમાં લખશો એટલે તમને સારું એવું બતાવ્યું. એટલા ભાગમાં આપણે લખવા ટ્રાય કરશું જેથી તમને કોઈ પ્રકાશ ને એવું ન દે. હવે વાય બરાબર એક્સ નો વર્ગ આપેલો છે. ઓકે, વાય બરાબર શું આપેલો છે, એક્સ નો વર્ગ આપેલો છે. આપણે રકમ કીધી વાય બરાબર એક્સ નો વર્ગ એમ વાય ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ એક્સ. તો મોડ્યુલસ ઓફ એક્સ જે આપણે કન્ટિન્યુટી એન્ડ ડિફરન્શિએબિલિટી માં શીખી ગયા છે કે મોડ્યુલસ એક્સ જે ડિપેન્ડ કરે છે એની લિમિટ ઉપર કે x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોય ત્યારે કોઈ ફંક્શન ની વેલ્યુ અલગ હોય, મીન્સ કે આ રીતના કહેવા માંગુ છું કે y is equal to plus x હોય x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 એન્ડ માઇનસ x હોય y is equal to શું હોય x less than 0 હોય. ત્યારે x less than 0 હોય ત્યારે માઇનસ x આપે છે અને x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોય ત્યારે પ્લસ વેલ્યુ આપે છે. હવે આનો ગ્રાફ ડ્રો કરવાની ટ્રાય કરીએ આપણે. ઓકે, તમારે એ રીતના આપી શકો છો. ઓકે, આ રીતનો તમે ગ્રાફ ડ્રો કરી શકો છો. વાય બરાબર એક્સ નો વર્ગ શું આવે, વાય બરાબર શું આવશે, એક્સ નો વર્ગ. હવે તમે આમાં વિચારો તો કે આમાં શું કરી શકાય, બે લાઈન થી તમારે તો એક તો વાય બરાબર પ્લસ એક્સ અને વાય બરાબર શું થાય માઇનસ એક્સ થઈ, વાય બરાબર પ્લસ એક્સ અને વાય બરાબર શું થઈ માઇનસ એક્સ થઈ. ઓકે, આ લાઈન તમે ડ્રો કરી શકો કે વાય બરાબર એક્સ અને વાય બરાબર માઇનસ એક્સ. તો વાય બરાબર એક્સ ક્યાં જોવાની, અહીં થશે આપણે વાય બરાબર એક્સ એન્ડ વાય બરાબર માઇનસ એક્સ ક્યાં જશે, આ બાજુ જશે. વાય બરાબર શું છે, આ લાઈન નું નામ શું છે, વાય બરાબર માઇનસ એક્સ. તો ઘેરાનો ભાગ કેટલો આવ્યો, ઓકે આ ભાગ તમારો કેવો આવશે, ઘેરાનો ભાગ આવી જશે. ઓકે, હવે આનો એરિયા કઈ રીતના ફાઇન્ડ આઉટ કરો, મેઇન એ વસ્તુ આપણે શીખવાની છે કે આનો એરિયા કઈ રીતના ફાઇન્ડ આઉટ કરશું કે એક પરવલય હતો અને આ રીતનો શેપ આપેલો છે. હવે એક વસ્તુ વિચારો, હવે આ જે પોઈન્ટ છે પેલા એ હું ફાઇન્ડ આઉટ કરું, આ જે પોઈન્ટ આપેલા છે એ પોઈન્ટની આપણે પહેલા ચર્ચા કરી, તો એ બંને પોઈન્ટને ઉકેલવાની ટ્રાય કરીએ કે વાય બરાબર એક્સ અને વાય બરાબર શું આપેલો છે, એક્સ નો વર્ગ. ઓકે, આ બંને પોઈન્ટને આપણે ઉકેલવાની ટ્રાય કરીએ તો વાય બરાબર એક્સ અહીં મૂકે તો એક્સ નો વર્ગ થવાનો, ધેરફોર એક્સ નો વર્ગ માઇનસ એક્સ બરાબર 0, તો એક્સ એક્સ માઇનસ 1 બરાબર 0, x બરાબર 0 એન્ડ x બરાબર 1. x બરાબર 0 એટલે y પણ 0 આવશે અને x બરાબર એટલે y બરાબર 1, એટલે 0,0 એન્ડ 1,1. શું પોઈન્ટ તમારા બને છે, 0,0 પોઈન્ટ બને અને કયો બનશે, 1,1. તો 0,0 ક્યાં આવશે, 1,1 ક્યાં આવશે, સેમ વસ્તુ અહીં આવશે. પરંતુ અહીં તમે જો વાત કરશો તો આ બધું x આમ કેવો છે, માઇનસ છે, એટલે કે માઇનસ 1,1 બનશે. શું બનશે, માઇનસ 1,1. આ પોઈન્ટ જે મેં બનાવીને આપેલા છે તમારે પેપરમાં બનાવીને બતાડવાના છે. ઓકે, એટલે પોઈન્ટ તમે ખાસ નોન કરી લેજો, આ જે પોઈન્ટ બનાવેલા છે 1,1 ખાસ ધ્યાન રાખો. આપણે જે મેં જે લાઈન દોરી છે એનો જ ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, હવે આ તમે લખતા જજો, કારણ કે આપણે જગ્યા ઓછી છે એટલે આપણે આમાં કરતા પાડી સમજવાની ટ્રાય કરશું. પેલા મેં પોઈન્ટ ગોઠવી દીધા. ઓકે, પોઈન્ટ મળી ત્યાં સુધીનો ગ્રાફ સમજાઈ ગયો કે y બરાબર x નો વર્ગ હતો
એટલે y બરાબર x નો વર્ગ y એક્સિસ ઉપર આવશે કારણ કે y અક્ષ પ્રતિ સંમિત ધરાવે છે અને y બરાબર જે મોડ્યુલસ x છે એ બે ભાગમાં કન્વર્ટ થાય પ્લસ x માઈનસ x ઓકે એટલે x ની વેલ્યુ 0 અથવા 0 કરતા મોટી હોય ત્યારે આ લાઈન આવશે એન્ડ x ની વેલ્યુ લેસ ધેન 0 હશે તો કઈ બાજુનો ભાગ આવશે આ બાજુ એક વસ્તુ ફાઇનલ છે કે અહીં જે ક્ષેત્રફળ હશે સેમ વસ્તુ અહીં હશે અહીં ધારો કે 5 આવે તો આપણે ટોટલ આન્સર કેટલો થઈ જાય 10 થઈ જાય એટલે કે આ એકનું ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કરો એટલે તમને બધી વસ્તુ આવડી જશે ઓકે હવે આ વસ્તુને હું નીચે ખેંચો અને રાઈટ કરું આ પોઈન્ટ હું નીચે ખેંચું છું તો આપણે શું બનશે 1,0 સેમ એ આ વસ્તુ અહીં બનશે જરૂર નથી પણ આ તો ગ્રાફ તમને સમજાય એટલે હું ડ્રો કરું છું ઓકે તો આમાં તમને ટ્રાયેંગલ પણ દેખાય છે ઘણી બધી વસ્તુ આમાં બે રીતના આ વસ્તુ મેં અમે જે સ્ટુડન્ટને ગણાવે છે એ બે રીતના ગણાવે છે અલગ અલગ રીતના મટીરિયલમાં પણ તમારે અગર જે તમે મટીરિયલ યુઝ કરો કોઈ પણ પ્રકાશનનું હોય એમાં પણ એક સિમ્પલ રીતના આપેલું છે અને આ રીતના પણ ગણી શકાય છે ઓકે આપણે મટીરિયલની રીત તમારી જોડે મટીરિયલ હોવાનું એટલે તમે એમાંથી જોઈ શકો છો પરંતુ આપણે બીજી રીતના ટ્રાય કરીએ આને ઓકે તો કઈ રીતના એક વસ્તુ વિચારો મને અહીંયા અહીં સમજવા ટ્રાય કરું છું આ જે વસ્તુ આ રીતના તમને બતાવી છે ઓકે આ તમને વસ્તુ આ આ લાઈન છે આ સીધી લાઈન છે જેનું નામ છે y બરાબર x આ ઊભી લાઈન છે અહીં પોઈન્ટ શું છે તમારો 1 થી 0 અને આ પોઈન્ટ શું છે 0,0 એટલે આ અંતર કેટલું છે તમારું આ અંતર કેટલું છે 1 ઊભું અંતર કેટલું છે 1 ઊભું અંતર કેટલું છે 1 સમજવાનો ટ્રાય કરજો આ વસ્તુ હું તમને સમજાવવાની ટ્રાય કરું છું કે આ તમે વસ્તુ સમજ્યા કે આ એક આ મેં આ સ્ટ્રેટ લાઈન દોરી નાખી એટલે કે આ ટ્રાયેંગલ બની ગયો તો અહીંયા આપણે નામ આપી દઈએ ઓ એ એન્ડ બી તો ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ 1/2 પાયા તરીકે કયો ભાગ છે 1 અને વેટ તરીકે કયો ભાગ છે ઊભો ભાગ કેટલો 1 એટલે કે ક્ષેત્રફળ કેટલું આવશે 1/2 આવશે ઓકે એ તમને ત્યાં સારું એવું બતાવે છે શું કીધું છે ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ મેં ફાઇન્ડ આઉટ કરી નાખ્યું જે મને કેટલું મળ્યું ટ્રાયેંગલ OAB નું ક્ષેત્રફળ આપણે ફાઇન્ડ આઉટ કર્યું તો એ આપણને વેલ્યુ કેટલી મળે છે 1/2 ઓકે આ આપણે લખી નાખી ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ આ તમારો આન્સર થઈ જાય કેનો ભાગનો કયા ભાગનો આ એટલો જે ટ્રાયેંગલ બન્યો છે હવે વસ્તુ વિચારો મારે ખાલી એટલા ભાગનું જોઈએ છે સમજે આ બધી વસ્તુ જોતી નથી એટલે કે આમ આમ છે તમારો ભાગ આમ કરીને આ રીતનો છે અહીં આપણી ડોટેડ લાઈન છે ઓકે સમજાય કે ન સમજે હવે હવે એક પોઈન્ટ સમજવા જેવો છે ખાસ ધ્યાન આપજો હવે હું x ની લિમિટ બનાવીશ શું બનાવીશ x ની લિમિટ 0 થી 1 આ ભાગની વાત પરંતુ હું આ ભાગ લઈશ ને જો હું આ ભાગ લઈશ વિચારો જો હું આ ભાગ લેવ તો મારે બધે બધું ક્ષેત્રફળ આવશે પરંતુ મારે આ બધા ક્ષેત્રફળનું કામ નથી એટલે કે હું જ્યારે 0 થી 1 ની લિમિટ લઈશ ત્યારે નીચેનો ભાગ લેવ કયો ભાગ લઈશ નીચેનો એટલે કે નીચેનો વક્ર લઈશ તો નીચેનો વક્ર છે આ લિમિટ કોની x ની તો y ને કરતા બનાવો તો આ વક્રમાંથી આ વક્ર છે એમાંથી y ને કરતા બનાવો તો શું આવશે x નો વર્ગ આવશે શું આવશે x નો વર્ગ આવશે એટલે કે હવે ખાસ શું સમજો હવે સમજવાનું કે 0 થી 1 ની લિમિટ અને આ વક્ર તો આ વક્ર સમજે આ વક્ર અને આ ભાગ એટલે આપણને ક્ષેત્રફળ કોનો મળશે ખબર આ ભાગનું ક્ષેત્રફળ મળશે ક્ષેત્રફળ આપણને કોનો મળશે આજે મેં ડોટ બ્લેક કલરના ડોટ દર્શાવેલા છે એ ભાગનું ક્ષેત્રફળ મળશે તમે એમ કહેશો કે સર શા માટે આપણે એ ગોટી તો એક વસ્તુ વિચારો આપણો આન્સર આવી જશે મેં પહેલા 1/2 પાયો એટલે આખી વાર વેટ એટલે આખી વાર એટલે 1/2 માં મારા બધે બધું ક્ષેત્રફળ આવી ગયું સમજાય તમને આ ત્રિકોણ બધે બધા ભાગનું ક્ષેત્રફળ આવી ગયું આ એ ઓ એન બી આ એ ઓ બી મેં શું કર્યું 1/2 પાયો આ ભાગ પણ આવી ગયો આ ભાગ હવે મેં શું કર્યું આ ભાગ ગોટી નાખ્યો અને જે પણ જવાબ આવતો છે એમાંથી 1/2 માંથી બાદ કરી નાખીશ જો 1/2 માંથી એટલે કે આખા ભાગના ક્ષેત્રફળ માંથી આ ભાગનું ક્ષેત્રફળ બાદ કરી નાખું તો જે ભાગ વધે એ મારે છોટો છે આન્સર મળે છે સમજાય તમને એટલે કે પહેલા મારે આખા ત્રિકોણનું ક્ષેત્રફળ કોઈ સિમ્પલ વસ્તુ 1/2 પાયો ગુણાકાર વેટ
એટલે કે મને એનું ક્ષેત્રફળ મળી ગયું, આનું પણ ક્ષેત્રફળ અને આ એટલે આખા ભાગનું. હવે હું શું કરીશ, 0 થી 1 લઈશ એટલે કે x ની લિમિટ લઈશ, અને નીચેનો વક્ર કે નીચેનો વક્ર લઈશ એટલે આગળનો ભાગ આવશે. કારણ કે આ ભાગ લેવો, બોર્ડર ક્યાં છે, મારી લિમિટ ક્યાંથી ક્યાંની છે, આ ભાગને આડી ભાગ છે. ઓકે, ડાબાથી જબા જોવાનું છે, x ની લિમિટ ડાબાથી જબા, તો હું ક્યાંથી જોઈએ, એને બોર્ડર આપી દીધી છે. વક્ર કયો લઉં છું, વક્ર તો હું આ લઉં છું, તો આ વક્ર લઉં છું એટલે મારે નીચેનો ભાગ મળશે. જો હું આ વક્ર લઈશ વાય બરાબર x, તો મને આ ઉપરના ભાગના અંડરનો અને ઘેરાતું ક્ષેત્રફળ હંમેશા યાદ રાખજો, જે વક્ર થી લાઈન બંધ થતી હોય ને એનો અંડરનો ભાગ આવે. તો હું આપણી બંધ લાઈન કરે છે એટલે એની અંદરનો ભાગ કયો, તો આ બધો ભાગ, તો આપણને એ ભાગનું ક્ષેત્રફળ મળશે જે આપણે જરૂરી નથી, પરંતુ આપણે આખા ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતી નાખ્યું છે, એમાંથી આપણે શું કરી નાખવાનું છે, બાદબાકી કરી નાખવાની છે. ઓકે, એટલે આ રીત તમને થોડી અઘરી લાગે તો તમારા મટીરિયલમાં તમને યુઝ કરે છે. મટીરિયલ દ્વારા શું કરે છે, શું કરે કે વાય બરાબર એક્સ નું ગોટી નાખે અને એમાંથી આ ભાગ કયો કરી નાખે, બાદ કરી નાખે, એટલે તમને વસ્તુ મળે છે. એ પણ વસ્તુ બહુ સારી એવી છે અને ઈઝી રહી વસ્તુ છે. આ સમજાય તો આ રીતના કરો, અને હું તમને બીજી રીતના પણ સમજાવી દઉં. શું કરે છે મટીરિયલ દ્વારા, જો આ તમને કરે કે 0 થી 1, શું કરે, 0 થી 1, 0 થી 1 માં આ લાઈન લેશે, કઈ લાઈન લેશે, આ લાઈન ઉપરની લાઈન, એટલે વાય બરાબર શું છે, એક્સ, એમાંથી શું બાદ કરી નાખશે, ખબર છે, આ લાઈન, આ લાઈન નું છે વાય બરાબર એક્સ નું વર્ગ, એટલે કે આ આ આ ક્ષેત્રફળ હતું એમાંથી આ ભાગ લીધું એટલે આ ક્ષેત્રફળ મળ્યું, એ શું કરી નાખ્યું, બાદ કરી નાખ્યું, તો તમને શું મળશે, આ આન્સર મળશે. ઓકે, એટલે આ એક્ઝામ્પલ હું તમને બંને રીતે શીખવાડું છું, બંને રીતે શીખવાડું છું, એટલે બંને રીતે કોમન આન્સર આવશે. પછી આપણને જે રીત ઈઝી પડે એ રીતે આપણે મેથડથી સોલ્વ કરશું. ઓકે, એટલે આ એક્ઝામ્પલ આપણે બંને મેથડથી ગણવાનો છે. ચાલો હવે આપણે ધ્યાન આપશું. હવે ફાઇનલ થઈ ગયો, હવે અત્યારે આપણે આ જે પહેલી રીત છે 1/2 વાળી, એ વાત કરી. શું મેં કર્યું છે કે 0 થી 1 લેસ અને આ વક્ર લેસ, આ વક્ર લેસ. ચાલો તો હું લિમિટ બનાવું, હવે આની કઈ જરૂર નથી, આ જવા દઉં છું, આ તમને સમજાવવા માટે મેં ડ્રો કર્યો હતો. ઓકે, તો ઇન્ટિગ્રેશન 0 થી 1, એક્સ ની લિમિટ લીધી તો આ વક્ર છે આપણો વક્ર, એમાંથી વાય ને કરતા બનાવો, વાય ને કરતા બનાવો તો શું આવશે, એક્સ નો વર્ગ આવશે, આનું સંકલન શું થાય, એક્સ નો 3 નીચે 3 આવશે, 0 થી 1 એટલે 1/3, 1 નો ઘન માઇનસ 0 નો ઘન, તો આન્સર શું હશે, 1/3. ઓકે, હવે 1/2 એટલે આ બધો ભાગ આવી ગયો, 1/3 આ ભાગનું ક્ષેત્રફળ શું આવ્યું, એટલા ભાગનું છે એ ભાગનું ક્ષેત્રફળ શું આવ્યું, 1/3, અને આખા ભાગનું કેટલું હતું, 1/2, તો આપણે અહીં લખી શકીએ ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ ટ્રાયંગલ નું ક્ષેત્રફળ માઇનસ નીચેના વક્ર દ્વારા ભાગ આવ્યો એનો શું આવ્યો, 1/2, 1/2 માઇનસ 1/3 એટલે 3 - 2/6, એટલે શું આન્સર આવશે, 1/6. આથી ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ પાઈ, એટલે કે ક્ષેત્રફળ શું આવશે, 1/6 એકમ, શું આન્સર આવશે, 1/6 એકમ, આ આન્સર આવશે તમારો 1/6. સિમ્પલ એક્ઝામ્પલ છે, પરંતુ આપણે બંને મેથડ થી સોલ્વ કરવાનો છે, જેથી આપણને કોઈ પ્રોબ્લેમ ના આવે, તમને જે રીતના વિચાર આવતો હોય એ રીતના તમે સોલ્વ કરી શકો છો. ઓકે, તો આ પહેલી મેથડ છે, શું કર્યું મેં શું કર્યું, આ ટ્રાયંગલ ગોટી નાખ્યું, એમાંથી આ નીચેના ભાગનો આ ભાગનું ક્ષેત્રફળ ગોટ્યું, આખા ત્રિકોણમાં આ ભાગ કેવો કરી નાખ્યો, બાદ કરી નાખ્યો. ઓકે, એ રીતના કરો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી આવતો, અને જો તમને આ રીત નો ફાવે અથવા અઘરી લાગે તો તમારા મટીરિયલમાં જે મેથડ આપીશ એ પણ હું તમને ગણાવી આપું, એટલે તમને કોઈ પ્રોબ્લેમ ક્રિએટ ના થાય. ઓકે, હવે તો ધ્યાન રાખજો, હવે આની આ વસ્તુ આપણે કઈ રીતના ગણીએ છીએ, બીજી રીતના. ઓકે, આપણે બીજી રીતના આની આ દાખલો ગણીએ છીએ. ઓકે, ચાલો હવે આ વસ્તુ ફરી વખત જવા દઉં, આન્સર કેટલો આવ્યો, 1/6 આવ્યો, યાદ રાખજો. હવે આપણે શું વાત કરવાની છે, ફરી વખત વાત કરીએ કે બીજી રીત શું, એના માટે બીજી રીત ગણી આ એક્ઝામ્પલ શું કરશું, એની જ વસ્તુનો ઉપયોગ કરશું, આપણે લિમિટ કેવી બનાવશું, સંકલનમાં 0 થી 1, શું કરશું, 0 થી 1, 0 થી 1, તો પેલા કયો ભાગ લઈ નાખું, ઉપરનો ભાગ, વાય ને કરતા બનાવો તો આ જે લાઈન છે વાય ને કરતા બનાવો તો શું આવશે, વાય બરાબર એક્સ, માઇનસ શું ભાગ કરીશ, 0 થી 1, આ જે આ લાઈન લીધી હતી, હવે સમજો આ લાઈન લીધી હતી,
તો આ લાઈનમાં હું શું આવ્યો વાય બરાબર એક્સ રહી ને એટલે આ બધો ભાગ આવી ગયો સમજો આ બધો ભાગ આવ્યો હવે હું શું કરીશ આમાંથી આ ભાગની વાત કરીશ હું આ ભાગ લઈશ એટલે કયો ભાગ આવશે ફક્ત આ બધો ભાગ આવશે એટલે આખા ભાગમાંથી આ બધો ભાગ હું શું કરી શકીશ બાદ કરી શકીશ સમજાય તમને એક યાદ રાખજો જે વક્રની લિમિટ લ્યો છો તમે અને તમે ડાબાથી જબા જાઓ એટલે નીચેનો ભાગ લેવાનો જો તમે નીચેથી ઉપર લ્યો લિમિટ નીચેથી ઉપર તો આ ભાગ આવે તમને એવું લાગે કે સર કે આ ભાગ જોયો છો તમે આ ગોળ ભાગ બોલો છો આજે ગોળ ભાગ તો સાહેબ આ ભાગ નો આવે પરંતુ આપણે ડાબાથી જબાની લિમિટ લઈએ કોની લિમિટ લઈએ ડાબાથી જબા એટલે કે નીચેનો ભાગ આવે આ ભાગ જો તમે નીચેથી ઉપર જાઓ અને મટીરિયલ માટે આમે આમ આમ આ લાઈન ડ્રો કરો તો તમારે કયો ભાગ આવશે ઉપરનો ભાગ તો આ ભાગ બંને આવી જશે મેથડ એક નહીં કરશે મેથડમાં કોઈ ફેર નથી પડતો પરંતુ મટીરિયલમાં ઘણી બધી વખત વાય ની લિમિટ વાપરી હોય એટલે એક્ઝામ્પલ અઘરા બને આપણે બને ત્યાં સુધી એક્સટ્રીમ લિમિટ યુઝ કરશો ઓકે તો હવે હું શું કરીશ નીચેનો ભાગ આમાંથી બાદ કરી નાખીશ એટલે માઇનસ એક્સ નો વર્ગ કારણ કે એમાંથી વાય ને કરતા બનાવો તો શું વાપરીશ એક્સ નો વર્ગ એટલે કે આખા ભાગમાંથી આ નીચેનો ભાગ બાદ કરી નાખીશ ચાલો બાદ કરી નાખીશ એટલે આપણે કાઢી નાખીએ ચાલો નીચેનો ભાગ બાદ કરી નાખ્યો તો કેટલો ભાગ કેટલો ભાગ આવ્યો સિમ્પલ કેટલો ભાગ આવ્યો એટલો ભાગ મળ્યો તો શું આન્સર આવશે ઉદાહરણ સોલ્વ કરીએ આપણો ઘેરાતો ભાગ મળી જશે અને હજી એક આપણે નાની એવી પોલ છે આપણે જોઈ જશું હમણાં હું તમને શીખવાડું આનો આન્સર શું થાય એક્સ નો સ્ક્વેર બાય ટુ માઇનસ એક્સ ની ત્રણ નીચે ત્રણ આવશે ઝીરો થી વન એક વાર હું વન મૂકીએ તો એક નો વર્ગ એક વન બાય થ્રી માઇનસ ઝીરો મૂકું તો શું થઈ જાય ઝીરો લસા લ્યો ત્રણ માઇનસ બે બાય સિક્સ એટલે વન બાય સિક્સ આઈ ઇઝ ઇક્વલ ટુ શું આવે છે 1/6 ઓકે આમાં પણ આન્સર રહી જાય હું ખાસ આપણે બંને એક્ઝામ્પલ ઓલા એક્ઝામ્પલમાં 1/6 આવ્યો તો 1/6 આ મેથડથી આવ્યો ઓકે ઓલી મેથડથી પણ આઈ બરાબર શું આવ્યું 1/6 અને આ મેથડથી પણ શું આવ્યું 1/6 હવે આપણે એક નાની વસ્તુ ધ્યાન રાખવાની છે ખાસ સમજો શું બાકી છે બંને મેથડમાં કહી દઉં તમને આઈ બરાબર શું આવ્યો આપણો આન્સર 1/6 તો આપણે એ બરાબર મોડ્યુલસ ઓફ આઈ એટલે કે મોડ્યુલસ ઓફ 1/6 લઈએ તો શું આવશે 1/6 પરંતુ આપણને શું માંગેલું છે બંને ભાગનું કારણ કે વાય બરાબર પ્લસ એક્સ છે અને માઇનસ એક્સ આથી ટોટલ એરિયા ઇઝ ઇક્વલ ટુ ટાઈમ ઓફ એ ટુ ટાઈમ ઓફ 1/6 એટલે કે 1/3 આન્સર શું આવશે એ ઇઝ ઇક્વલ ટુ 1/3 એકમ ઓકે બે તેરી છ જોવાનું છે એટલે મારે શું થશે આન્સર ઓલા એક્ઝામ્પલમાં મેં ક્યાં સુધી તમને સમજાવ્યું હતું 1/6 પરંતુ આપણે બંને ભાગનો જોઈએ છે સેમ આ ભાગનું ધારો કે શું આવ્યો આ ભાગનો આન્સર શું આવ્યો 1/6 આવ્યો તો આ ભાગનો આન્સર પણ 1/6 આવતો છે તો બંનેનો ટોટલ શું થઈ જવાનું છે 1/6 પ્લસ 1/6 અથવા બે વડે ગુણી નાખો અહીં શું કર્યો છે બે વડે ગુણાકાર કર્યો તો બે તેરીને છ તો આન્સર શું આવશે 1/3 આન્સર તમારો આવશે એટલે કે આ એક્ઝામ્પલ આપણે બંને મેથડથી ગયો ઓકે ભલે લાંબો એક્ઝામ્પલ થાય મેઈન વસ્તુ તમને સમજાઈ જવી જોઈએ કે 15 મિનિટનો થાય કે 5 મિનિટમાં થાય એ મહત્વ નથી તમને એક્ઝામ્પલ સમજાવી જવું જોઈએ બંને રીતના કરીએ થાય ટ્રાયંગલ લઈને નીચેનો ભાગ બાદ કરી નાખો તો તમારે શું થાય બે બંનેની લિમિટ બાદ ન કરવી પડે અને બીજી મેથડ છે મટીરિયલમાં આપેલી એ પણ મેથડ યુઝ કરીએ કે મેં તમને બંને મેથડ પહેલા મારી રીતના મને જે ગમે એ મેં તમને શીખવાડી દીધું અને પછી જે મટીરિયલમાં આપેલું મટીરિયલના મેથડથી સોલ્વ કરી શકાય 0 થી 1 વાય બરાબર એક્સ એક્સ માંથી આ ભાગ છે એટલે નીચેનો ભાગ બાદ કરી નાખો એટલે આ ભાગ બાકી રહેશે ઓકે અને ખાસ છેલ્લે મેં શું કર્યું છે ટોટલ એરિયા આ અને આ ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ એમ પણ લખીશું ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ શું આવશે બે વડે ગુણી નાખો તો 1/3 આન્સર આવશે ઓકે આ તમારો આન્સર બનશે હવે આપણે આની પછીનો એક્ઝામ્પલ લઈએ અને આની પછીનો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે એ જોવાની ટ્રાય કરીએ ઓકે ચાલો પાછા નવા એક્ઝામ્પલ ઉપર જોઈએ શું કહેવા માંગે છે અને એની ચર્ચા કરીએ કે વક્ર આપેલો છે 10મા નંબરનો એક્ઝામ્પલ આપણે પહોંચાડીએ અને પછી એક કે બે એક્ઝામ્પલ હશે પછી બે એમસીક્યુ છે અને આપણો એક્સરસાઇઝ 1.1 છે આપણે કમ્પ્લીટ થશે ઓકે રકમ સમજવાની ટ્રાય કરીએ કે વક્ર આપેલો છે તમને એક્સ સ્ક્વેર બરાબર 4y અને થોડો એવો લાઇટલી
અઘરો દાખલો છે થોડો એવો સિંગાની કરાણી કરું આવડી જશે ઓકે સોલ્યુશન શું આપણે છે વક્ર x² બરાબર 4y અને જે તમને લાઈન આપણે લાઈન દોરી નાખી આ રકમ છે લાઈન છે x બરાબર 4y માઈનસ 2 ઓકે આ રીતનો વક્ર આપેલો છે અને એક લાઈન આપેલા છે બંને ક્યાં ઇન્ટરસેક્ટ કરે છે અને એનું ડ્રોઈંગ શું આવે છે એ આપણે સમજવાની ટ્રાય કરીએ ઓકે ચાલો હવે વક્ર કઈ રીતના આપેલો છે y નો વર્ગ નથી આપેલો તમને ખ્યાલ છે કે જેનો વર્ગ ના આપેલો એની ઉપર વક્ર આવશે ઓકે y બરાબર x² બરાબર 4y ખ્યાલ આવી જાય એવું છે કારણ કે जीरो मुकर बनने जीरो जीरो आवे आपरे y एक्सिस आपरे x एक्सिस હવે x બરાબર 4y માઈનસ 2 આપેલ તો આને આપણે આપણે સોલ્વ કરી નાખી પહેલા એટલે આપણે ખ્યાલ આવે કે આ રીતના ગ્રાફ હશે તમારો x બરાબર 4y માઈનસ 2 હવે આ બંનેના આપણે જ્યાં પોઈન્ટ આપેલ છે તો આપણે પોઈન્ટ કઈ રીતના લાઈન ડ્રો કરાય એ વસ્તુ સમજવાની ટ્રાય કરજો તમને ખબર પડી જવી જોઈએ કે x બરાબર 4y માઈનસ 2 છે તો y બરાબર 0 હોય તો x બરાબર શું આવશે માઈનસ 2 આવશે એન્ડ x બરાબર 0 હોય x બરાબર 0 હોય y બરાબર શું હશે જો x બરાબર 0 તો y બરાબર 0 બરાબર 4y માઈનસ 2 એટલે કે 4y બરાબર 2 એટલે 1/2 હશે શું હશે તો 0,1/2 કે આવશે 0,1/2 સર અહીં 0 તો અહીં 0 પર 5 હશે અહીં કોઈ પણ જગ્યાએ આપણે શું હશે 0, સોરી આપણે કહી મૂકો માઈનસ 2,0 માઈનસ 2,0 કે આવશે થોડું આપણે આગળ જતું અહીં શું આવશે માઇનસ 2,0 અને 0 અહીંયા પોઈન્ટ આપણે મૂકીએ તો આ શું થઈ ગયું 0,1/2 હવે આમાંથી પસાર થતી લાઈન ડ્રો કરવાની છે આમાંથી પસાર થતી લાઈન તમારે શું કરવાની છે ડ્રો કરવાની છે ઓકે આ રીતની લાઈન થશે માઇનસ 2,0 કેટલો ઘેરાતો ભાગ કર્યો ઘેરાડો ભાગ કયો આવશે ઓકે ચાલો ઘેરાડો ભાગ મેં તમને સમજાવી દીધો કે આ રીતનો ઘેરાડો ભાગ તમારો આવશે ઓકે આ તમારો શું તો ઘેરાડો ભાગ આવશે હવે એ લાઈનનું નામ આપી દઈએ આપણે એ લાઈનનું નામ શું છે આ જે લાઈન છે આપણે ડ્રો કરીશ x બરાબર 4y માઇનસ 2 મેં કઈ રીતના ડ્રો કરી એ મેં તમને સમજાવ્યું છે એકવાર આપણે 10મા ધોરણમાં આવી ગયું છે x બરાબર 0 લઈ નાખવાનો અને y બરાબર 0 લઈ નાખો એટલે આપણને બે પોઈન્ટ મળે એ પોઈન્ટ ક્યાં આવે છે એને આપણે જોઈન્ટ કરો એ આપણે લાઈન થઈ જાય ઓકે ચાલો એટલી વસ્તુ આવી ગઈ હવે શું કરશું ઘેરાડો ભાગ છે હવે અહીંયા આ પોઈન્ટ કોટો પર છે આપણે આ પોઈન્ટ પહેલા આ પોઈન્ટ આપણને ખબર છે 0,1 ગઈ છે આ પોઈન્ટ ખબર છે 0,0 ઓકે તો હવે આપણે શું કરવાનું છે હું આમ કહી શકું કે હવે આપણે આમાં એક વસ્તુ કરીએ પહેલા આ પોઈન્ટ પર ટ્રાય કરો આ પોઈન્ટ પર ટ્રાય કરો તો બંનેને સોલ્વ કરવાનું છે ઓકે ચાલો x નો વર્ગ છે એટલે 4y માઈનસ 2 નો વર્ગ મૂકશો અહીં બરાબર 4y છે સોલ્વ કરીએ ઓકે 16 y સ્ક્વેર માઈનસ 16y પ્લસ 4 2 8 ઓકે સોરી 2 નો વર્ગ 4 શું કર્યું પહેલા પરનો વર્ગ 4 નો 8 200 અને છેલ્લા પરનો વર્ગ ઇક્વલ 4y ઓકે 4 કોમન કરી નાખો તો y² માઈનસ ચોકે ચોકે 16 આમાં આવશે 4y² માઈનસ આ બાજુ આવશે એટલે માઈનસ 5y પ્લસ 1 4 એકા 4 4 ને 1 5 થવાનું છે તો 4y² માઈનસ 4y માઈનસ y પ્લસ 1 ઇક્વલ 0 ઓકે આવું તમને આવડે છે પરંતુ હું તમને સોલ્વ કરી રહ્યો છું માઈનસ 1 y માઈનસ 1 ઇક્વલ 0 therefore y minus 1 is equal to 0 and 4y minus 1 is equal to 0 so y is equal to 1 and y is equal to 1/4 ઓકે આ પોઈન્ટ મળે તમને y is equal to શું મળશે તમને 1 અને y is equal to 1/4 ઓકે આ બધું નોન કરતા જજો કારણ કે હું સાફ કરતો રહીશ અને પોઈન્ટ મૂકવાના છે મારે ત્યાં તો ચાલો હવે આપણને એક વસ્તુ મળી છે કે y બરાબર શું મળ્યું મને 1 અને y બરાબર શું મળ્યું 1/4 ઓકે એટલે વસ્તુ આપણને ખબર પડી ગઈ તો y બરાબર 1 છે તો y બરાબર 1 લઈશ તો x બરાબર શું હશે 4 2 એટલે 2 એટલે એક પોઈન્ટ હશે 2,
1 એક પોઈન્ટ શું થશે 2,1 અને y બરાબર શું મૂકીશ 1/4 તો અહીં 4 ઇન્ટુ 1/4 માઇનસ 2 કટ કટ 1 માઇનસ 2 એટલે માઇનસ 1 એક પોઈન્ટ થશે માઇનસ 1,1/4 ઓકે હવે એક પોઈન્ટ આપણે અહીં મૂકી દઈએ બંને પોઈન્ટ પ્લસ છે એટલે આ પોઈન્ટ શું હશે 2,1 શું હશે 2,1 એન્ડ આ પોઈન્ટ શું હશે તમારો માઇનસ 1,1/4 ઓકે ચાલો હવે આ ભાગને આમ નીચે ખેંચું તો માઇનસ 1,0 આવશે શું આવશે માઇનસ 1,0 આ ભાગને નીચે ખેંચું તો લાઈન થોડી પ્રો કરના કે લાંબી આ ભાગ શું આવશે 2,0 કારણ કે વાયમ કેવો હશે ત્યાં વાયમ કેવો હોય 0 હશે એટલે કે અહીં શું બની જશે માઇનસ 1,0 બનશે અને અહીં શું બનશે 2,0 ચાલો હવે બહુ સિમ્પલ વસ્તુ બાકી છે થોડા એક્ઝામ્પલ હવે અઘરા વસ્તુ અને થોડા લાંબા એક્ઝામ્પલ આવશે ઓકે ચાલો હવે આપણે આની વાત કરીએ હવે આપણે આની પહેલાનો એક્ઝામ્પલ જોયો એમ સિમ્પલ મેથડ થી પણ આન્સર આવી છે અને લાંબી મેથડ થી પણ આન્સર આવી છે જે તમને ફાવે કરી શકે છે હવે હું લિમિટ x ની લિમિટ બનાવું x ની લિમિટ x બરાબર ત્યાંથી માઇનસ 1 થી x બરાબર કોની લિમિટ બનાવું છું પ્લસ 2 સુધી અને વક્ર કયો લઈશ આ લાઈન લઈશ આ લાઈન તો આ લાઈન લઈશ ઓકે આ લાઈન લઈશ તો નીચેનો બધો ભાગ આવી જશે આ બધો ભાગ આવી જશે ક્ષેત્રફળનો હવે હું શું કરીશ એ લાઈનમાંથી આ જે ભાગ છે એટલે આ ભાગ લઈશ તો આ બધો ભાગ આવશે એટલે આખામાંથી એટલો ભાગ બાદ કરી નાખી તો આપણે કેટલો ભાગ મળશે આપણે જે માંગેલો છે એ ભાગ મળી જશે આપણે જે આ ભાગ હું બાદ કરી નાખીશ એટલે મને કયો ભાગ મળશે આપણો જે વક્ર છે એ ભાગ મળી જશે એટલે કે લિમિટ મારે x ની બનાવવાની છે એટલે મારે x અક્ષ ની વાત કરવાની છે અને x અક્ષ ની વાત કરો તો y અમને હું શું કરવું પડશે કરતા બનાવવું પડશે તો આપણે આગળ એક ગ્રાફ છે એમાંથી y ને કરતા બનાવો શું આવશે x સ્ક્વેર y 4 અને બીજો એક ગ્રાફ છે x બરાબર 4y માઇનસ 2 તો એમાંથી આપણે y ને કરતા બનાવ્યું તો x પ્લસ 2 બરાબર 4y therefore y is equal to x plus 2 by 4 ઓકે તો બંને જે ફંક્શન હતો એમાંથી મેં કોને કરતા બનાવ્યા y ને કરતા બનાવી નાખ્યા છે ઓકે શું કર્યું છે મેં y ને કરતા બનાવી નાખ્યા હવે શું કરવાનું છે આપણે હવે આપણે લિમિટ મૂકવાની અને ફંક્શન મૂકવાનું ખાસ જ્યારે તો માઇનસ 1 થી 1 લઈશ અને ઉપરનો ગ્રાફ લઈશ એટલે આ ભાગે આવશે આ ભાગે આવશે અને આ ભાગે આવશે હવે હું પાછો ઈ જે આખા ભાગમાંથી આ વક્ર લઈશ આ વક્ર એટલે કે આ ભાગ અને આ ભાગ આવશે ઈ હું કરી નાખી બાદ બાકી કરી નાખીશ એટલે કે આ ભાગ અને આ ભાગ બાદ કરી નાખશો એટલે આપણને જે ઘેરાટો ભાગ છે એ આપણને મળી જશે ઓકે ના સમજાય તો ખાસ આ વસ્તુ ફોન કરીને પૂછી લેજો કારણ કે સર આ કઈ રીતના આવ્યું આ વસ્તુ ખાસ સમજવાની છે ઓકે શું આમાં બીજી રીત પણ વાપરી શકાય પરંતુ અહીં ટ્રાયંગલ બનતા નથી જો અહીં ટ્રાયંગલ બનતો નથી આની પહેલા આવી છે એક વસ્તુ છે તમે આમ લંબચોરસ બનાવો એ લંબચોરસનું ક્ષેત્રફળ ગોળો પછી આ ભાગ બાદ કરી નાખો તો પણ ચાલે પરંતુ આ રીત વધારે ઈઝી પડશે કે આખો ભાગ માઇનસ 1 થી 2 લઈ નાખે અને એમાં કયો લાઈન લેશો ઉપરની લાઈન લેશો એટલે જો આમ બનાવવાને ટ્રાય કરો તમે સમજો કે i is equal to માઇનસ 1 થી 2 કેવી લાઈન લેશ આ લાઈન તો આ લાઈન છે આપણે આ લાઈન આવી લાઈન એમાં y ને કરતા બનાવો તો આપણે હમણે જોયું કે શું આવ્યું x પ્લસ 2 બાય 4 માંથી હું કઈ લાઈન બાદ કરી નાખીશ કઈ લાઈન બાદ કરીશ આ વક્ર વાળો ભાગ છે એ લઈ નાખું તો આ ભાગ આવશે હું કરી નાખું બાદ બાકી કરી નાખું તો બાદ બાકી કરીશ અથવા એવું ના સમજાય તો શું કરાય હવે તમને કે પહેલા આપણે માઇનસ 1 થી 2 લઈએ એટલે આ લાઈન લઈ એનું ક્ષેત્રફળ ગોળી નાખો ઓકે ચાલો હું તમને સમજાવું બેટા ઓકે એનું નામ આપું i1 i1 આપું શું નામ આપું છે ને i1 ઇન્ટિગ્રેશન 1 ચાલો 1/4 સંકલન કરો તો x નું x નો વર્ગ બાય 2 અને 2 નું શું આવશે 2x આવશે માઇનસ 1 થી 2 શું કર્યું 1/4 બાજુ મૂકી દે x નું સંકલન શું આવશે x સ્ક્વેર બાય 2 અને 2 નું શું આવશે 2x આવશે લિમિટ મૂકીએ 2 નો વર્ગ 4 નીચે 2 અને અહીં 2 મૂકી દો 2 2 4 માઇનસ હવે માઇનસ 1 મૂકી દો માઇનસ 1 નો વર્ગ 1 1/2 અને 2 આ મૂકીએ તો 2 એક આ માઇનસ 2 આવશે સાદું રૂપ આપો તો શું આવશે 2 2 4 4 ને 2 6
पंदर नीचे आठ आयो छे तमारो आंसर ए क्या भाग नो आयो तो एम कहो कि सर आ बढ़ा भाग नो क्षेत्रफल शू आयो आ भाग अने आ भाग ए बधा नो क्षेत्रफल शू आयो आई वन शू आयो तमारो पंदर ना छेद में आठ एकम शू आयो पंदर ना छेद में आठ एकम हवे समझो हूँ शू कहवा मांगु छू ओके आम पटका पाड़सू तो वधारे समझाशे अने सॉरी डीए सॉरी ओके प्लस थी आवशे नहीं कारण के नियत संकलन छे चलो हवे हूँ आई टू नाम आपू समझो आई टू पण आपू छू હવે આઈ ટુ ભાગો આઈ ક્યાંથી ગયા માઇનસ વન થી બે માઇનસ વન થી બે પરંતુ કયો ભાગ લો નીચેનો ભાગ લો આ નીચેનો ભાગ એટલે આ ભાગ થયો આઈ ટુ અને આ ભાગ આઈ ટુ ઓકે આજે લોડ કર્યું છે એ ભાગ થયો આગળ ભાગ થયો એ ભાગનું ક્ષેત્રફળ તો એની માટે વાય ને કરતા બનાવો તો વાય ને કરતા બનાવો એટલે શું આવશે અમે શીખવાડ્યું એક્સ સ્ક્વેર બાય ફોર ડીએક્સ ओके y ने करता बनाओ चार नीचे भेजे तो 1/4 संकलन सो ना x નો ઘન નીચે 3 4 તેરી 12 2 નો વર્ગ શું આવશે સોરી 2 નો ઘન માઈનસ માઈનસ 1 નો ઘન એકના છેદમાં 12 2 નો ઘન શું આવશે 8 માઈનસ 1 ની ઘન આપેલો તો માઈનસ 1 આવશે માઈનસ માઈનસ પ્લસ 1 9 ના છેદમાં 12 અને 3 ના છેદમાં શું આવશે 4 આવશે I2 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી તો શું આવી 3 ના છેદમાં 4 ઓકે હાલો હવે આપણે ખબર પડી ગઈ કે સર I2 ની વેલ્યુ શું આવી 3 ના છેદમાં 4 આવી શું આવી I2 ની વેલ્યુ 3 ના છેદમાં 4 I2 is equal to 3/4 ઓકે હવે મેં માઇનસ 1 થી 2 કર્યું છે એટલે કુલ ક્ષેત્રફળ કર્યું તો I1 બધો ભાગ આવી ગયો એમાંથી હું આ ભાગ છે એ હું કરી નાખું છું બાદ કરી નાખું છું તો 15 ના છેદમાં 8 માઇનસ 3 ના છેદમાં 4 ફેરફોર 8 પ્લસ આવશે અને આ 2 આવશે એટલે આ 6 આવશે 3 ગુણ્યા 6 તો શું આવશે આ બધું માનાંકમાં લેવાનું હોય છે 15 માંથી 6 જાય તો શું મળશે 9 6 15 થાય એટલે 9 આવશે શું આવશે 9 ને 6 15 થશે એટલે 9 આવશે તો 9 ના છેદમાં 8 શું આવશે 1 કમ આવશે खाली एकम लखो आ रीतना क्षेत्रफल मेरी सको ओके तो आ रीतना दस सुधी एक्साम्पल कम्प्लीट लीधा हम आप खाली एक एक्साम्पल गण बहुत सीम्पल है पीछे अपने एमसीक्यू ट्राई कर एमसीक्यू बहुत सीम्पल हो डायरेक्ट बनाई सके एवं एमसीक्यू आता है ओके तो आ खास तब आ बड़ी वस्तु जो लैजो ना समझाई पूछी लैजो पी नवी एक्सरसाइज चालू करू ए खास तब ध्यान आपजो रिपीट करो ओके आज आज एटलू राखी कल पास नव शीखसू थैंक यू।